देश में कोरोना की स्पीड में घटाड़ो जोवा मळी रह्यो छे। मुंबई और दिल्ली में कोरोना ना केस घटी रहा है और पॉजिटिविटी रेट पण घटी रह्यो छे। तो शू देश में तीजी लहर की पीक आवी गई है? हवे देश में कोरोना ना अंत नू काउंटडाउन शुरू थई गयु छे। कोरोना की स्पीड घटी के पीक हजू बाकी? શું ત્રીજી લહેરનો ખતરો ટળી રહ્યો છે? દિલ્હી મુંબઈમાં ત્રણ દિવસથી ઘટતા કેસ, દેશમાં કેસ હવે 4 લાખ નીચે જ રહેશે? દેશમાં ત્રીજી લહેરે જ્યારથી કહેર મચાવવાનું શરૂ કર્યું છે ત્યારથી દેશમાં ભય છે। સૌથી મોટી વાત તો એ છે કે આ વખતે વધુ કેસો મુંબઈમાં જોવા મળ્યા, પણ 2 અઠવાડિયા પછી દિલ્હી સંક્રમણમાં નંબર 1 થઈ ગયું। દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધતા ગયા, પણ હવે છેલ્લા 3 દિવસથી થોડી રાહત જોવા મળી રહી છે। દેશના કોરોનાના આંકડા પર નજર નાખશો તો તમને કોરોનાની સ્પીડમાં થોડો ઘટાડો જોવા મળશે। 12 જાન્યુઆરીએ 1,94,000 કેસ આવ્યા હતા, ત્યારબાદ કેસ વધ્યા અને 2,68,000 કેસ નોંધાયા। પણ 17 જાન્યુઆરીએ દેશમાં કોરોનાના 2.58 લાખ કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,58,000 કરતાં પણ વધારે કેસ સામે આવ્યા હતા। જોકે આ આંકડો ગઈકાલના કેસની સરખામણીએ 13,113 જેટલો ઓછો છે। રવિવારે દેશમાં કોરોનાના નવા 2,71,202 કેસ સામે આવ્યા હતા। હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા પણ વધારે છે। આંકડા કહી રહ્યા છે કે કોરોનાની રફતાર ઓછી થઈ રહી છે, જોકે ખતરો હજુ ટળ્યો નથી। ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે। દેશમાં ઓમિક્રોનના કેસ 8,000ને પાર થઈ ગયા છે। હા, ત્રીજી લહેર આપણે ત્યાં છે ને લાંબી ચાલશે, કારણ કે અત્યારે મેટ્રો શહેરોમાં લગભગ કદાચ મુંબઈ દિલ્હીમાં આવી ગઈ છે અને હવે કદાચ બેંગ્લોર કલકત્તા અમદાવાદ જેવા મોટા શહેરોનો સમાવેશ થશે આગામી 15 દિવસમાં। પછી 2 ટાયર શહેરો, જે નાના નાના શહેરો એમાં જશે ને પછી ગામડામાં, એટલે આપણે કદાચ પીક લાંબો ચાલશે। પરંતુ જેટલા બી એક્સપર્ટ છે બધાનો એવો મત છે કે 15 ફેબ્રુઆરી સુધી આપણા દેશમાં પીક આવી જશે અને માર્ચ સુધીમાં આપણે ત્યાં પરિસ્થિતિ ખૂબ રાબેતા મુજબ થવાની શક્યતા છે। દિલ્હી સરકાર તો કહે છે કે અહીં ત્રીજી લહેરની પીક આવી ગઈ છે, એટલે હવે કોરોના સંક્રમણનો ગ્રાફ ઘટતો જાય છે। ત્રીજી લહેરમાં દિલ્હીમાં પહેલીવાર એવું થઈ રહ્યું છે કે સંક્રમણનો દર ઘટ્યો છે। દેશમાં સંક્રમણ દરની વાત કરીએ તો દૈનિક સંક્રમણ દર 19.65% અને સાપ્તાહિક સંક્રમણ દર